અને હવે વાત કરીશું બજેટથી લઈને જોડાયેલી આશા અપેક્ષાઓની. બજેટને લઈને અમદાવાદના કાપડના વેપારીઓની આશા અપેક્ષા જોડાયેલી છે. કાપડ ઉદ્યોગને રાહત મળે તેવી વેપારીઓને આશા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજારો લોકોને રોજગારી મળે છે, કાપડ ઉદ્યોગને રાહત મળે તેવા વેપારીઓની આશા છે. જીએસટીને લઈને મહત્વની જાહેરાત થાય તેવી પણ આશા વેપારીઓને છે. અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખાસ પેકેજ જાહેર કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. કેન્દ્ર સરકાર પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે, અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો પશ્ચિમનું માન્ચેસ્ટર એક અમદાવાદ કહેવાય. આજે પણ પાંચકુવા બજાર એટલે કાપડના બજાર તરીકે ઓળખવામાં આવે છે. કાપડના બજારના વેપારીઓ સરકારના બજેટ પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે, કેવા પ્રકારની તકલીફો તેમના વ્યવસાયમાં જોવા મળી રહી છે, અને જો વ્યવસાયને સારો કરવો હોય, સરકારને પણ આવક જોઈતી હોય અને ઉદ્યોગ પણ સારો ચાલે તો શું કરવું જોઈએ, શું અપેક્ષા રાખી છે તે અંગે વાત કરીશું કિરીટભાઈ પટેલ કે જેઓ પાંચકુવા કાપડ બજારના પ્રેસિડેન્ટ છે, તેમની સાથે વાતની શરૂઆત કરીશું. કિરીટભાઈ, કેવી કેટલી અપેક્ષા સરકાર પાસેથી બજેટમાં? બજેટની અંદર વેપાર ઉદ્યોગ ખૂબ જ અપેક્ષાઓ રાખી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી જે રીતે કાપડ ઉદ્યોગની અંદર કોઈપણ પ્રકારનો સેલ ટેક્સ કે વેટ હતો નહીં, અને તેમ છતાં પણ જ્યારે સરકારે જીએસટી અમને કાપડ બજારને આપ્યું ત્યારે અમે શરૂઆતમાં વિરોધ કર્યો હતો, પણ તેમ છતાં પણ સરકારને સાથ આપવાની ગણતરીથી વેપારીઓએ જીએસટી સ્વીકારી લીધું અને જીએસટીમાં વેપારીઓ વણી ગયા છે. હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નોટબંધી જીએસટી પછી જે રીતે વેપારીને માર પડી રહ્યો છે, જે રીતે ધંધા રોજગાર ખતમ થવાના આરે થઈ રહ્યા છે, આજે તમે બજારની પરિસ્થિતિ જોશો તો બજારમાં ચહલ પહલ દેખાતી નથી. તો એના માટે થઈ અને વેપારી એવી અપેક્ષા રાખે કે ભાઈ અમારા ધંધા રોજગાર રિવાઇવલ થાય, તો આના માટે થઈને જો આ બજેટની અંદર સરકાર ઇન્કમટેક્સનો સ્લેબ છે એ સારી રીતે એનો સ્લેબ કરે અને સ્લેબને જે પર્સન્ટેજ હોય એમાં પણ થોડો સુધારો કરે, અને વેપારી કરતાં પણ કન્ઝ્યુમરને જો બચત થશે તો કન્ઝ્યુમર રિટેલ કાઉન્ટરમાં જશે, રિટેલ કાઉન્ટરમાં જશે તો હોલસેલ માર્કેટમાં આવશે, અને એના હિસાબે આખી ચેનલ શરૂ થશે અને ધંધા રોજગાર રિવાઇવલ થશે, અને ધંધા રોજગાર રિવાઇવલ થશે તો સરકારની ઓટોમેટિકલી આવક પણ થશે, ઇન્કમટેક્સની બી આવક થશે, અને અમારો બજાર જે રીતે અપેક્ષા રાખી રહ્યો છે કે ભાઈ આ સરકાર ખૂબ સારું કામગીરી કરી રહી છે. નો ડાઉટ સરકારના નિર્ણયો આકરા છે પણ ઘણા સારા છે, એ બધા પણ વેપારી સ્વીકારે છે, પણ જો સરકારને આવક બી વધારવી હોય, વેપારીનું બી જોવું હોય અને દેશનું અર્થતંત્ર રિવાઇવલ કરવું હોય, આજે જીડીપી ગ્રોથની લોકો વાતો કરે છે તો આજે ડાઉન જતો જાય છે, તો એ પણ એક મોટું કારણ છે. તો ધંધા રોજગાર ચાલશે તો જ જીડીપી અપાવશે. એટલે સરકારે નમ્ર વિનંતી કે બજેટની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ જેટલો બની શકે એટલો રાહત આપે તો એનાથી ઘણો ફાયદો થશે. કેવી સ્થિતિ હાલ કાપડ બજારની? કાપડ બજારની સ્થિતિ ઘણી જ મંદી કહેવાય, પણ સરકારે ખાસ કરીને જીએસટી અને નોટબંધી આવ્યા પછી જે પરિસ્થિતિને જે બદલાવ આવ્યો છે એ બહુ દુઃખદાયક છે. છતાં પણ સરકાર પાસે અમે અપેક્ષા એવી જ રાખીએ કે સરકાર રાખે ઇન્કમટેક્સમાં પણ સ્લેબ વધારે તો થોડા વેપાર ધંધા વધી શકે, એમાં સ્લેબ વધારવો જોઈએ. જીએસટીમાં બી જે સ્લેબ છે એમાં જીએસટીમાં બી સરકાર વધારે, કે કમિટી એમની છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જ કમિટી છે, તો એ બી વધારે ને કસ્ટમર સુધી ડાયરેક્ટ રાહત પહોંચે એવી અપેક્ષા અમે વેપારીઓ રાખીએ છીએ સરકાર સાથે. ધારો કે તમે સતત એવો દાવો થઈ રહ્યો છે કે જીએસટીના કારણે મંદી આવી, કેટલા ટકા મંદી જોવા મળશે ટેક્સટાઇલમાં? હા, મંદી 100% છે, 100% મંદીની અસર છે, પણ હવે લોકો ટેવાઈ ગયા છે, પણ ટેવાવા છતાં સરકાર મતલબ કસ્ટમરને મોંઘું પડાય છે, ફાઇનલ છે, કસ્ટમરને મોંઘું પડે જ છે, એ ફાઇનલ છે. એક જ માંગણી માંગી હોય સરકાર પાસે કે એક જ રાહત, સૌથી મોટી રાહત જોઈએ, કઈ રાહત તમે માંગો? સૌથી મોટી રાહતમાં તો એક જ વસ્તુ છે કે ઇન્કમટેક્સનો જે સ્લેબ છે એ આજે 2.5 લાખ રૂપિયા મિનિમમ છે, એ ખરેખર 5 લાખ રૂપિયા કરી દેવો જોઈએ, અને 5 લાખ તો છે પણ 10 લાખ સુધી નીલ ટેક્સ કરી દે, એની અંદર ATCના જે લાભ મળે બી ઇન્ક્લુડ થઈ જાય, ટોટલ 10 લાખ સુધી જો ટેક્સ ના લાગે તો સરકારી કર્મચારી હોય કે નોકરિયાત માણસો હોય તો એ લોકો જોડે થોડું સેવિંગ થશે અને ટેક્સમાં મોટી રાહત થશે, અને એમની પાસે જો થોડા ઘણા પૈસા બચશે તો એની ખરીદ શક્તિ વધશે, અને ખરીદ શક્તિ વધવાથી એ ઇકોનોમી રિવાઇવલ થશે. તો સરકારને એક નમ્ર વિનંતી છે કે ઇન્કમટેક્સના સ્લેબમાં ઘણા વર્ષોથી લોકો ચાતક નજર રાહ જોઈ રહ્યા છે, પણ ખાલી શું કે લોલીપોપ જેવું આપવામાં આવે છે પણ વ્યવસ્થિત કોઈ સ્લેબ થતો નથી, તો આને જો વ્યવસ્થિત આ બજેટની અંદર
દસ લાખ સુધીની લિમિટ ટેક્સ વિધાઉટ ટેક્સ કરી નાખે અને મેક્સિમમ સ્લેગ 20 લાખનો કરી નાખવામાં આવે તો 101% મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે ભાઈ ઇકોનોમી રિવાઇવલ થઈ શકે છે. તમે જોયું કે આ હતા ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ, જેમનું કહેવું છે કે જો સરકાર બજેટમાં ટેક્સ સ્લેબ રિવાઇઝ કરે 5 લાખથી વધારીને જે 10 લાખ અથવા મેક્સિમમ 20 લાખ સુધી લઈ જાય તો ગ્રાહકના હાથમાં પૈસા બચશે, જો ગ્રાહકના હાથમાં પૈસા બચશે તો તે બજારમાં આવશે, બજારમાં આવશે તો વેપારના પાસે પૈસા જશે અને ત્યારબાદ જે દેશનું અર્થતંત્રની સાયકલ છે તે એકવાર ફરી ચાલવા માંડશે અને જે હાલ મંદીનું જે માહોલ છે તે ક્યાંક ચોક્કસ દૂર થતો હોય તેવું તેમને લાગી રહ્યું છે. માટે તેઓ ટેક્સ સ્લેબમાં વધારાની રાહત મળે તેવી માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.